नमस्कार दोस्तों, तमे जो रहा छो झटपट न्यूज। नवसारी जिल्ला में क्या मले छे एवा व्यंजनों के जे स्वादप्रिय जनता ने करे छे आकर्षित, ते दर्शावतो आपणो शो स्वादनी सुडम आजे आवी पहोंच्यो छे गणदेवी खाते। गणदेवीना चार रस्ता पर एटले गणदेवीमां आपणे एंटर थईए त्यारे ज आ एक रेस्टोरंट आवी छे जे हेप्पीनेसना नामे फेमस छे। हेप्पीनेस रेस्टोरंट एटले गणदेवीना प्रवेश द्वार पासे ज आ रेस्टोरंट आवेली छे। अने हेप्पीनेस रेस्टोरंट गणदेवीना जे परिवारजनों छे तेना माटेनी खूब फेमस रेस्टोरंट छे। अहींया तमने पंजाबी साथे साथे चाइनीज अने अन्य प्रकारना व्यंजनों मळता होय छे अने आ व्यंजनों करता होय छे स्वादप्रिय ने आकर्षित। गणदेवीमां आ जे रेस्टोरंट छे ते रेस्टोरंटनी आ बैठक व्यवस्था आप जोई रह्या छो, तो आपणे अहींया गणदेवीना केटला ग्राहको पण आव्या छे जाणवानी कोशिश करीशुं। क्યાંથી આવ્યા છો આપ? પાથરી। પાથરી નિયમિત આવો છો રેસ્ટોરન્ટમાં? અહીંયા નિયમિત આવે છે। કેવો હોય છે ટેસ્ટ? ટેસ્ટ મારો સરસ સરસ। ઘર જેવો કે ઘર કરતા સારો? ના, ઘર કરતા સારો। ઘર કરતા સારો। કેમ આવો છો મિત્રો સાથે અહીંયા? હા, મિત્ર સાથે ને ફેમિલી સાઈટ આવીએ છે। તો ગણદેવીના આ જે પાથરીથી પાથરી ગામ આવ્યું છે એટલે નજીકમાં ગણદેવીમાં જ્યારે આપણે નવસારીથી આવતા હોય ત્યારે જ આવ્યું છે। એ ગામના વ્યક્તિનું કહેવું છે કે અમારા ઘર કરતાં પણ અહીંયા સારું જમવાનું મળે છે, પણ આપણી પરંપરા મુજબ આપણે સીધા પહોંચી ગયા છે આ રેસ્ટોરન્ટના રસોડામાં। રસોડામાં આપ જોઈ રહ્યા છો કે વિવિધ આઈટમોનું અહીંયા રસોડું છે। ફ્લોરિંગ એકંદરે ચોખ્ખું છે અને ફ્લોરિંગની બહાર જે ચોખ્ખાઈ છે તે છે। ખાસ કરીને અહીંયા રસોડામાં ખુલ્લું છે એટલે હવા ઉજાસ પણ રહે છે, અને હવા ઉજાસની સાથે આપ રસોડામાં જોઈ રહ્યા હો કે સ્ટેનલેસ સ્ટીલની બધી પ્લેટ્સ બનાવેલી છે એટલે અહીંયા ચોખ્ખાઈ રહે છે। બહુ સારી બાબત મેં અહીંયા જોઈ કે જે શાકભાજી તૈયાર કરેલા છે એને કોટિંગ કરી દેવામાં આવે છે, એટલે પ્લાસ્ટિકની એને સીટ લગાવવામાં આવે છે જેને કારણે માખી મચ્છર કે અંદર કોઈ જીવજંતુઓ ના પડે। બહુ ઓછી રેસ્ટોરન્ટમાં આ પ્રકારની તૈયારીઓ હોય છે કે જેને કારણે આ ચોખ્ખાઈ રહે અને સાથે સાથે ફ્રેશનેસ પણ જળવાઈ રહે। અહીંયા મારા ખ્યાલથી પાર્સલના બાઉલ્સ પણ હોય છે, જે પાર્સલનું અહીંયા ચાલતું વધારે હશે કારણ કે ગણદેવી પંથકમાં પેલીએ છે। તો આપ જોઈ રહ્યા છો આ અહીંયા જે વિવિધ પ્રકારના વ્યંજનો તૈયાર થવા માટેની પ્રિપરેશન જે થતી હોય છે એ પ્રિપરેશનના પણ અહીંયા બાઉલ્સમાં તૈયાર છે। ચીઝ અલગ અલગ પ્રકારના કટિંગ્સની સાથે, કારણ કે નાની નાની સાઇઝની ચીઝ હોય છે તો ચીઝ કટિંગ સાથે તૈયાર રાખે છે। મરી મસાલાઓ પણ તૈયાર છે, સાથે સાથે એક વ્યવસ્થિત પ્લે છે, તડકો લાગી રહ્યો છે આપ જોઈ રહ્યા છો। મારા ખ્યાલથી કોઈ ચીઝની આઈટમ જ તૈયાર થઈ રહી છે અને ગ્રેવી તૈયાર છે, પણ એકંદરે ચોખ્ખાઈની વાત કરીએ આપણે આ જોઈ રહ્યા છીએ। તંદૂર પણ હવે વ્યવસ્થિત રીતે તંદૂરને સિમેન્ટના પેલા ટાઇલ્સથી ફિટ કરેલો છે અને તંદૂર પણ ચોખ્ખાઈ છે। સવારનો સમય છે, કદાચ અત્યારે ચાઇનીઝની આઈટમ કે પંજાબીની આઈટમોના ઓર્ડર ઓછા હોય। આપ અંદર જોઈ રહ્યા છો અંદર જે રીતે કે અહીંયા મારા ખ્યાલથી આ ચાઇનીઝ અથવા તો કંઈ તરાવવાની વ્યવસ્થા છે અહીંયા, એને પણ પેપરથી ટાંકીને આપ મૂકવામાં આવેલી વસ્તુઓ છે, એટલે એકંદરે આ રસોડામાં જે પ્રિપરેશન છે એ પ્રિપરેશનમાં મને વધારે ચોખ્ખાઈ લાગી। ચોખ્ખાઈની સાથે સાથે ફ્રેશનેસ હોવી જરૂરી છે। તમને 10 દિવસનું વાસી શાક જો આપવામાં આવે અથવા તો ફ્રોઝન કરેલું ફૂડ આપવામાં આવે તો એ પણ તકલીફ થાય, એટલે આ રોટલીનો તવો પણ આપ જોઈ રહ્યા છો, રોટલી બની રહી છે। તો રોટલી પણ આધુનિકતાની સાથે હવે ધીમે ધીમે રેસ્ટોરન્ટોમાં રોટલીઓ બહુ સારી રીતે બનતી થતી હોય છે અને એ જ રીતે અહીંયા રોટલી પણ બની રહી હોય છે। અને આ જે હેપીનેસ છે એ હેપીનેસના આ રસોડાની આપણે મુલાકાત લીધી। રસોડામાં તો આપણને ચોખ્ખાઈ દેખાય છે, પરંતુ અહીંયા આપ જુઓ તો હેપીનેસ જ્યારે અહીંયા શરૂ થઈ ત્યારે નામ છે હેપીનેસ। આપણે રસોડાનું શૂટિંગ કરતા હતા એ દરમિયાન અહીંયા ગણદેવીના મામલતદાર પણ પધાર્યા છે। મને એવી માહિતી મળી કે એ નિયમિત અહીંયા આવતા હોય છે, તો નાયક સાહેબ મને એ જણાવો કે આપ તો સરકારી અધિકારી છો, આપણી બદલીઓ અલગ અલગ જગ્યાએ થતી હશે, ત્યારે ગણદેવીમાં આવો તો અહીંયા જ તમે જમવા આવો છો એ મને વાત મળી, અને આજે તમે પધાર્યા એટલે ક્લિયર પણ થયું। કેવો છે ટેસ્ટ અહીંનો? આ હેપીનેસ હોટલમાં હું છેલ્લા 2 વર્ષથી જમું છું, દરરોજ હવારના, બહુ સારી રીતે મળે છે અને ઉત્તમ છે, મને ભાવી ગયું છે, આ જમવાથી મને કોઈ તકલીફ થતી નથી। સાહેબ તમે તો વિવિધ જગ્યાએ બદલી થઈ હશે, અલગ અલગ જગ્યાએ નોકરી કરવા ગયા હશો, હોટલમાં રોજ ખાવાનું કદાચ પરિવાર ના હોય એટલે આપણે સરકારી નોકરી તો હોટલમાં જ ખાવું પડે, ખાધા પછી એસિડિટી થાય, અપચો થાય, બીજી હોટલોમાં ખાધું હશે, એનો કેવો ટેસ્ટ, અલગ કેવો છે એનો ટેસ્ટ? ટેસ્ટ ઉત્તમ છે અને આવી તમે આપે જણાવી એવી કોઈ તકલીફ પડી નથી। જ્યારે સરકારી અમલદાર સરકારી બાબુ બોલતા હોય ને તો એ મારપી ચોખીને જ બોલતા હોય, બીજું મામલતદાર છે
આ અહીંના લાયસન્સો આપવાનું કામ પણ એમનું હોય, ત્યારે સ્વાભાવિક છે કોઈ હોટલમાં જમવા આવતા હોય તો 5 વાર વિચારીને આવતા હોય, એમને ટેસ્ટ ભાવતો હોય તો જ આવતા હોય. અને ખરેખર હેપીનેસ એટલે કે આનંદ અને આનંદની તૃપ્તિ એમને થઈ હોય એમના ચહેરા પરથી આપણે જોતા હતા કે 2 વર્ષથી જ્યારે માણસ આ વિસ્તારમાં ખાતા હોય ત્યારે એમને ટેસ્ટ આવે. પણ આ હેપીનેસની શરૂઆત કેવી રીતે થઈ, કેવી રીતે આ રેસ્ટોરન્ટની શરૂઆત થઈ? તમે પહેલેથી આ વ્યવસાયમાં હતા કે પાછળથી આવ્યા? કે ના, આ રેસ્ટોરન્ટમાં અમે પહેલેથી આજથી 10 વર્ષથી જોડાયેલા છે. એટલે અમારે રેસ્ટોરન્ટ બિલ્લીમારા છે અને બિલ્લીમારામાં અમે શરૂઆત કરી ત્યારે બહુ નાને પાયે શરૂઆત કરેલી. તો જે હશે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં અમે પહેલેથી એક એવું રાખેલું કે જેમાં કોઈપણ વ્યક્તિ કસ્ટમર જમવા આવે એમને ખરેખર સંતોષ થાય. અને ધીમે ધીમે આમાં અમને પછી અમે ધીમે ધીમે પંજાબી ચાલુ કર્યું અને એમાં બી અમે સફળ થયા. ટેસ્ટ સારો રહ્યો અને એકદમ દરેક વસ્તુ જે કસ્ટમરને જરૂરિયાત પ્રમાણેની અમે જે બનાવી એમાં દરેકની માંગ એવી હતી કે તમે આ વ્યવસ્થિત ચાલુ જ રાખજો. એટલે પછી અમને હવે બીજી પ્રેરણા મળી કે અમે બીજી ચાલુ કરીએ. આપ હરિભક્ત છો તો જ્યારે કોઈ તમારા ત્યાં ગ્રાહક આવતો હશે ત્યારે તમે તમારા ભગવાનને યાદ કરીને એને ભોજન પીરસતા હશો. શું વિશેષતા તમારી હોય છે કે ગ્રાહક તમારે ત્યાં જ ખાવા આવે? અમારે તો એવું છે કે ખરેખર અમે સ્વચ્છતાને પહેલે પ્રાધાન્ય આપેલું છે. અને એ હરિભક્તને નાતે હું વાત કરું તો ખરેખર દરેક ગ્રાહક ભગવાન હોય એવું સાંભળેલું છે અને જાણેલું છે. અને ખરેખર જે કસ્ટમર જે અમારે ત્યાં જમીને જાય છે તો એકવાર અમને એવું રિસ્પોન્સ આપતા જાય કે એવું રિપ્લાય આપતા જાય કે ખરેખર તમારે તો આનંદ થયો કે આજે ટેસ્ટી મળ્યું અને ચોખ્ખાઈ, મુખ્ય અમે ચોખ્ખાઈને વધારે ધ્યાન આપ્યું એટલે અમે થોડા સફળ થયા છે આ ધંધાની અંદર. હેપીનેસ એટલે આનંદ, જ્યાં આનંદ અને ઉલ્લાસ હોય અને સ્વાભાવિક છે આપણને ગમતું જમવાનું મળે તો આનંદ અને ઉલ્લાસ મળે. અહીંયા મારા ખ્યાલથી કોઈ ગ્રાહક કોઈ પાર્સલ લેવા આવ્યા લાગો છો આપ. ક્યાંથી આવ્યા છો આપ? હોસ્પિટલમાંથી. હોસ્પિટલમાંથી અહીંયા ગંદેવી હોસ્પિટલમાંથી. પહેલી વાર આવ્યા કે આવ્યા હતા કોઈ વાર? અહીંયાથી જ લઈ જવાનું થાય છે. વેનએવર વી સ્ટે ઇન હોસ્પિટલ વી કલેક્ટ હિયર ટિફિન. જ્યારે તમે હોસ્પિટલમાં હો ત્યારે અહીંયાથી જ નાસ્તો લઈ જશો એટલે કે તમને હોસ્પિટલમાં ખાવા લાયક અહીંનું ખાવાનું મળે છે. બહુ મોટી વાત આ, ગ્રાહક અચાનક જ આવ્યા પણ જ્યારે હોસ્પિટલમાં માણસ જાય ને માંદો પડે ને એના પહેલાં તો ગમે તેવું ખાઈ લે પણ માંદો પડે પછી એને યાદ આવે કે હારું નહીં ખાધું એટલે માંદો પડ્યો. પણ જ્યારે માંદા પડે હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ હોય અને જ્યાંથી ખાવાનું લેવાનું આવે એટલે એ જગ્યા ચોક્કસ સારી જ હશે, એનું ફૂડ સારું જ હશે. એ સર્ટિફિકેટ હું નથી આપતો પણ ગ્રાહક આપે છે કે જ્યારે જ્યારે હોસ્પિટલમાં કદાચ આવવાનું થાય અને અમારે યાદ આવે ત્યારે અમે સારું ખાવા માટે હેપીનેસનું જ ખાઈ લઈ જઈએ છીએ. અને જ્યારે હોસ્પિટલમાં કોઈ હોટલનું ફૂડ જતું હોય તો એ ફૂડ રિઝનેબલ હશે, એ સારું હશે, આરોગ્યપ્રદ હશે એવું સર્ટિફિકેટ અહીંયા આવેલા ગ્રાહકે આપ્યું છે. પણ આ બધી વાતો કરી પણ ટેસ્ટ કર્યા વગર ખબર કેમ પડે? દુનિયા દેખાડે કંઈ અલગ અને આપે કંઈ અલગ. એટલે આપણે જરાક પહેલાં ચાખી લઈએ. ભૂખ પણ લાગી છે, બપોરનો સમય છે તો અને પાછી હું રસોડામાં જઈને આવ્યો તો એની મહેકે પણ મને મહેકાવ્યો છે. તો હેપીનેસ કેવી આપે છે મને? હેપીનેસ મારા ટેસ્ટને કેવી આપે છે? હેપીનેસ મારા રમગુમાંગને અને કેવી છે એની સેવા અને સર્વિસ તે જાણવા માટે આપણે પહોંચીશું સીધા ડાઇનિંગ ટેબલ પર. આવી ગયો છું મુખ્ય મથક પર. હા, હેપીનેસ આનંદ મારે લેવો છે પણ આ આનંદ છે મારા લયકાનો, આનંદ છે મારી લિજ્જતનો અને આનંદ છે મારા ટેસ્ટનો અને આ ટેસ્ટ હું કરવાનો છું. મને અત્યારે 2 આઈટમો આપવામાં આવી છે. એક છે પનીર મરાઠા અને વેજની આઈટમ છે વેજ રજવાડી. ત્યારે એની સાથે સાથે ચાઇનીઝ આઈટમો પણ આવી છે. બીજી બધી આઈટમો આવે છે પણ મને મારાથી રાહ નથી જોવાતી કારણ કે મારે ખાઈ લેવું છે ફટાફટ. તો પહેલાં આ પનીર અને આપ જુઓ, જે ઘણી વાર મેં કીધું તેમ કે જે આપણને ભોજન પીરસાય ને એની સાથે એને જે રીતે પીરસવામાં ડેકોરેશન કરવામાં આવે ને ડેકોરેશન જોઈને ઘણી વાર આપણને એમ થાય કે લાવ ખાઈ લઉં, લાવ મન ખાઈ જાઉં. અહીંયા સલાડ પણ તમે જુઓ, સલાડને જે મને ડેકોરેટ કરવામાં આવ્યું છે એ સલાડ પણ કદાચ ન ખાવાનું મન થાય તો એ એકવાર ખાવાનું મન થાય. અને ઘણી વાર તો એમ થાય કે આને ફોટો પાડીને રાખી મૂકીએ કદાચ ખાવા ના મળે તો ફોટો જોઈને પણ આપણું મનને તૃપ્તતા મળે એવી સુંદર ડેકોરેટિવથી મને પીરસવામાં આવ્યું છે. પણ દર્શન બડે
और नाम खोटे एवं तो नहीं ने एटले ए जोई लईए कि एना दर्शन जे छे एमा एनो टेस्ट केवो छे अने ए टेस्ट जानवा माटे आमे पहला पनीर मराठा नाम बहु अलग प्रकारनुं छे। मराठा एटले के आपणे तो आवे जनरली मराठाओ ने मराठीओ करता करता मराठा ज्यारे शब्द आवे ત્યારે એની રોયલનેસ રજવાડીપણું આવતું હોય છે અને એ રજવાડીપણું આ ટેસ્ટમાં છે કે કેમ એ જોઈએ આપણે, કારણ કે પનીરની આઈટમ છે પણ આપ જુઓ એને બહુ બારીકાઈથી પનીર કાપ્યું છે, સાથે સાથે ઉપર જે રીતે એને ડેકોરેટ કરીને આપવામાં આવ્યું છે માલિકે બહુ સરસ વાત કરી હતી કે અમે હરિભક્ત છીએ અને હરિભક્ત છીએ ત્યારે અમને અહીંયા જે પણ ગ્રાહક આવે ભગવાન દેખાય છે, પણ ત્યારે તૃપ્તતા અમને થાય છે કે જ્યારે અમારા ખાતે જમીને જાય પછી કહે છે કે બહુ મજા આવી અને હું ખુશ થયો, પણ ખરેખર ગ્રાહક ખુશ થતો જ હશે કારણ કે ટેસ્ટ એવો છે। પનીરની આઈટમ હું કાયમ જ્યારે ભાઈ આ શોમાં પનીર ખાઉં છું ત્યારે કહું છું કે પનીરનો કોઈ ટેસ્ટ જ નથી હોતો, પનીર આપણને કોમન ટેસ્ટ પનીર એટલે પનીર જ હોય, પણ એને જે રીતે એમાં ગ્રેવી મસાલા અને એનું મિશ્રણ જે રીતે બનાવવામાં આવે એને કારણે પનીર ડીપી ઉઠતું હોય છે અને પનીરનો ટેસ્ટ આપણને અલગ લાગતો હોય છે। મરાઠાનો રજવાડી ટેસ્ટ છે એટલે કે જરાક એમ થોડી ખટાસ સાથે ખટમીઠું લાગે એવું સુંદર ટેસ્ટ છે, પણ સાથે સાથે મને બીજું પણ રજવાડી જ પીરસ્યું છે। આ હેપીનેસમાં મને લાગે બધું રાજમહેલની બધી આઈટમો હોય એવું લાગે છે, અને હોય જ ને જ્યારે હોટલ રજવાડી હોય રાજા જમવાર હોય અને હોટલમાં જમનાર રાજાની જેમ જમે તો પીરસવામાં પણ રાજાની જેમ જ આપવું જોઈએ અને નામ પણ રાજાની જેમ રાખ્યા હોય છે, તો આ મને વેજ રજવાડી પીરસવામાં આવ્યું છે। બંનેઓની ગ્રેવી કદાચ કલરમાં સેમ લાગે છે, પણ જ્યારે મેં પનીર ખાધું ને ત્યારે મને એમ હતું કે પનીરની ગ્રેવી જેમાં ટેસ્ટ ખાલી શાક નાખી દીધું હશે, ગ્રેવી સેમ હશે અને ટેસ્ટ પણ સેમ હશે, પણ ઘણી વાર આપણે જોયા પછી માર ખાઈ જતા હોય એવું માર ખાઈ ગયો। ખરેખર પનીરની જે ગ્રેવી છે કલર બંનેનો સેમ છે પણ આનો ટેસ્ટ અને આનો ટેસ્ટ આખો અલગ છે, એક કંઈક અલગ દરેક હોટલની એક અલગ યુનિક આઈટમ હોય એમ આની જે ગ્રેવી છે એની આઈટમનો ટેસ્ટ કંઈક યુનિક છે અને ભાવે મમરાવા જેવો ટેસ્ટ છે। આપણે જનરલી એવું થાય કે કોઈક વસ્તુ આવે તો ખાઈ જઈએ ચાવી જઈએ અને આપણને ફટાફટ કાં તો શાક હોય તો તીખું હોય તો તીખાશથી આપણે ચાવી લઈએ, પણ આ ટેસ્ટ એવો છે કે આપણે મોઢામાં મૂક્યા પછી આપણને મમરાવાનું મન થાય, જલ્દી ગળાની નીચેથી ઉતારવાનું મન ન થાય, જીભને ભાવે એવો ટેસ્ટ આનો આપે છે। પણ આ બધાની સાથે સાથે મને પીરસવામાં આવ્યું છે, હા તમે સમજી ગયા હું કહેવાનો છું, એ ચાઇનીઝ ભજીયું, હા ચાઇનીઝ ભજીયું મંચુરિયન છે, આમ તો મને ખ્યાલ છે પાછા મારા વ્યુઅર્સ પાછા યુવા યુવાનો કહે છે કે તમે તમારા મંચુરિયનને બધું ચાઇનીઝ ભજીયું ભજીયું કહીને ઉડાવો છો, પણ નહીં ચાઇનીઝ ભજીયું નહીં, આ તમારું મંચુરિયન, અમારા બધા મોટી ઉંમરવાળા માટે પહેલાં મંચુરિયન ભાઈ, અમે નાના હતા ત્યારે તમારા જેવા ઉંમરવા હતા ને ત્યારે મંચુરિયન હતું, અમને અમારા ઘરે ભજીયા ખવડાવતા, ક્યાંક બહાર નીકળ્યા હોય તો ચાને ભજીયા ખાઈ લેવા પડે, પણ હવે આપણને આ ચાઇનીઝ ને બધી આઈટમો આવી છે એટલે અમને ભજીયું વધારે યાદ આવે, પણ આ આજકાલ તમારા બધાના અને અમને બધાને ભાવે એવી આઈટમ થઈ ગઈ છે મંચુરિયન। કહું યાર જરાક ચાવું ટેસ્ટ લઈ આવો લેજત, તમને માનવા દો યાર, મંચુરિયન એવરેજ એક પ્રકારનું એનું મિક્સન હોય છે એને જ બનાવવામાં આવે છે, પણ દરેકનો કંઈક એમાં એનો કૂક હોય એક પોતાની એમાં કલા ઉમેરતો હોય છે। આ મંચુરિયનમાં મને મસાલાઓ વ્યવસ્થિત લાગ્યા, અંદર જે લસણ અને અંદર જે હોવું જોઈએ આદુ ને લસણ ને એનું એક મિશ્રણ લાગ્યું, ઘણી વાર એવું થાય કે એનો ઉપર મંચુરિયન ટોપિંગ એ કોમન જ હોય છે, ઉપર જે એનો વઘાર જે કરવામાં આવે છે એને જે પાણીથી અને જે રીતે પીડાઈ કરવામાં આવે છે એના કારણે ઉપરના ટોપિંગમાં એ ટેસ્ટ રહે, પણ અંદર જ્યારે તમે ચાવો ત્યારે પછી એ ટેસ્ટ જતો રહેતો હોય છે, પણ ઓવરઓલ આમાં જ્યારે છેલ્લે સુધી તમે ચાવો ત્યાં સુધી ટેસ્ટ જળવાઈ રહેલો રહે છે અને નરમ પણ છે અને થોડી કડકાઈ પણ છે, એટલે જેને કડક ક્રિસ્પી ખાવું હોય તેનો પણ ટેસ્ટ આમાં મળી રહે એમ છે અને નરમ ખાવું હોય તો એનો ટેસ્ટ પણ આપણને મળી રહે એમ છે।
તો મંચુરિયન ખાવા જેવી આઈટમ છે, મને ધીમે ધીમે આઈટમો આવતી રહી છે. પાપડ મને સર્વ કરવામાં આવ્યો છે, પાપડનો ટેસ્ટ પાપડ જેવો જ હોય એવું તમે બધા કહેશો છે કે પાપડમાં ટેસ્ટ હોય, પણ આ તો હું મારા ટેસ્ટ માટે ખાઉં છું યાર. જરાક કોઈ તમારા માટે બધું ખાવાનું ખાઈ ખાઈ તમને કહેવાનું કેવું છે કેવું છે, મારા માટે બી કંઈ ખાવું કે નહીં યાર. હાય હાય ચીઝી ચીઝી સાલો, આ ચીઝ છે ને જબરી આઈટમ બનાવી છે. કોઈ બી આઈટમમાં ચીઝ જોઈએ એટલે આપણને મોંમાં પાણી આવી જ જાય. એનો કંઈ ટેસ્ટ નથી હોતો ચીઝ તો, આમ જે ચીઝ તો કેવી તો ચીઝ એક જ ટેસ્ટ હોય, પણ ચીઝ જોઈએ એટલે આપણને એમ થાય કે હાય હાય. અને હવે તો બધા તમે બધા આજનું જનરેશન તો પેલા કોઈ હશે તો એ અમે એમ કહેતા પેલા કે મીઠું હાસ્ય આપ, હવે તમે બધા બોલે ચીઝી સ્માઈલ આપ, ચીઝી સ્માઈલ આપ. એટલે ચીઝ તમને કેટલી વાલી છે એ ખબર પડે. સેન્ડવિચ આમ તો આપણા માટે કોમન ખાણું થઈ ગયું છે કે બ્રેડ હોય ને બ્રેડને બટર લગાવો ને આપી દો, પણ એમાં જે ચટણી એનો જે એના પર ટોપિંગ કરવામાં જે આવે છે, જે વસ્તુ લગાવવામાં આવે છે, બટર પણ વ્યવસ્થિત હોવું જોઈએ, એમાં ચટણી પણ વ્યવસ્થિત હોવી જોઈએ. તમને માની લો કે અમે તમને કોઈ એક વસ્તુ એવી પીરસી લીંબુ શરબત જ આપે ને એમાં નવરું લીંબુ નાખી દીધું હોય, ખાંડ નાખવાનું ભૂલી ગયા તો કેવું લાગે એમ. આ સેન્ડવિચમાં પણ બધી વસ્તુનું મિશ્રણ ચટણી અને અન્ય યોગ્ય હોવું જોઈએ, ખરેખર યોગ્ય છે, ખાવાનું ભાવે એવું છે. અને ઇન્સ્ટન્ટ ફૂડ તરીકે તો હવે સેન્ડવિચ ફેમસ થઈ ગઈ છે, મને વેજ સેન્ડવિચ આપવામાં આવી છે અને વેજ સેન્ડવિચ આ હેપીનેસની ખરેખર હેપી આપે એવી છે. પણ તમારી સાથે રહી રહીને છે ને હું બી થોડુંક ચીઝી થઈ ગયો છું, હા સમજી ગયા ને. પણ મારા કેમેરામેનને કહીશ જરાક અમને પીઝા પીરસવામાં આવે ને એને એનું એક જરાક જરાક હું એને એને હેલ્પ કરી દઉં. આ છે ને આપણો આ મહેમાન કહેવાય, આ રોટલો છે ને આ રોટલો, આપણે તો બાજરાના અને જુવારના રોટલા ખાતા હતા, આદિવાસી વિસ્તારમાં મકાઈના રોટલા ખવાતા હતા, પણ હવે છે ને ઘરે ઘરે આ રોટલા ચાલુ થઈ ગયા. હા ભાઈ રોટલો ના કહેવાય મને ખબર છે, તમે બધા તમે લોકો છે ને આ જનરેશન છે નારાજ જલ્દી થઈ જાય. હું તમારા કોઈ વસ્તુ નામ બગાડું, કંઈ ટોપિંગ આપું, કંઈ એમ કહું તો તમે તરત જ મોઢું મચ કરી દો કે જો ને આ રોટલો કે રોટલો નહીં કહેવાય ને પીઝા કહેવાય એમ કહે ને. હા ભાઈ પીઝા કહેવાય, પણ યસ ઉભા 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 યાર તમારાથી વાત કરતાં કરતાં મેં પીઝા તો ખાધા, પણ યસ આ પીઝા લીધા છે, પણ જો યાર આવી ગયું ને મામા પાણી આવવું પડે એ ખાવું હોય ને તો ગણદેવીમાં આવવું પડે. ગણદેવી ચાર રસ્તા પાસે મામલતદાર ઓફિસની સામે આવેલું આ છે હેપીનેસ, ત્યાં આવવું પડે, ત્યાં જ આવે ચીઝી ચીઝી મળે. ભાઈ બીજું કંઈ નહીં, એકવાર પીઝા ખાવા હોય તો અહીંયા આવજો, કારણ કે આ પીઝાનું ટોપિંગ જે કર્યું છે ને એ ટોપિંગ સાથે કોઈક એવો મસાલો નાખ્યો છે તો મને તો કંઈ અજબ જ લાગ્યો કે નવો જ ટેસ્ટ લાગ્યો. શું છે સમજવું મુશ્કેલ છે પણ મજા આવે એવું છે યાર. ખરેખર યાર મને આ ચીઝ પીઝા પીરસવામાં આવે છે, પણ પીઝા સાથે સલાડ આપણું અસલ સલાડ પણ અહીંયા મને આપવામાં આવ્યું છે. જનરલી પીઝા પીઝા થાય ત્યારે સલાડ આપવા પણ થઈ જતો, એની બાજુમાં એના મસાલાઓ આપવામાં આવે છે ચીલી ફ્લેક્સ ને અન્ય, પણ મજા આવે એવું અહીંયા આ વસ્તુ મને પીરસાઈ છે. ફરી એકવાર ખાવાનું મન થઈ ગયું. આમ તો હેપીનેસમાં બધી બહુ આઈટમો છે, તમને અહીંયા પાઉંભાજી પણ મળી શકે એમ છે, અહીંયા તમને ચીઝી પણ મળી શકે એમ છે, અને પીઝાની તો મેં તમને વાત કરી જ કે એક અલગ પ્રકારના પીઝા સેન્ડવિચ મને અહીંયા જે આઈટમો પીરસાઈ એમાં જે મને તમે જુઓ કે આ વેજનું નામ તમે જોયું તો વેજના નામો પણ રજવાડી પીઝા પણ આ હેપીનેસ સ્પેશિયલ પીઝા હતા મને આપવામાં આવ્યું. મને એમના માલિકે ધ્યાન દોર્યું કે અમારા જે પીઝા કારણ કે મને આઈટમ પીઝા મેં બહુ ખાધા, તમે બધા જોયા જ છે કે મેં કાકાજીને ખાયા છું અને ખાવાનો જ છું, પણ આ પીઝા હેપીનેસના સ્પેશિયલ પીઝા જ્યારે પણ આવો ત્યારે ઓર્ડર કરજો.
ખાજો અને ખાઈને મને યાદ કરજો કે ખરેખર મેં બતાવ્યું હતું તો સારું હતું. હા, તમે અત્યાર સુધી જ્યાં મેં લઈ ગયો છો, જ્યાં મેં કીધું છે ત્યાં તમે ખાવા જાઓ છો અને ખાઈને પછી વખાણો છો, પણ મારામાંથી કંઈ ખામી હોય, કોઈ જગ્યાએ ખાવા જાઓ ને કદાચ તમને ન ભાવે તો બી કોમેન્ટમાં લખજો કે એક ખામી હોઈ શકે. કદાચ એવું હોય કે અમે આવ્યા એટલે માલિકોને એમ લાગે કે ચાલો ટીવીમાં દેખાવા માટે સારું સારું પીરશે અને પછી તમને કદાચ ખરાબ બી આપી દેતા હોય. લગભગ એટલે આપણે પહેલાં ગ્રાહકોને પૂછીએ છીએ, ગ્રાહકોને ભાવે, ગ્રાહકો જે કહેતા હોય તે જ આપણે કહેતા હોય છે. પછી હું ટેસ્ટ કરું છું, મને પણ સારું લાગતું હોય છે ત્યારે કહું છું. પણ આ હેપીનેસ ખરેખર રજવાડું છે, ભોજનનું રજવાડું છે. અહીંયા અહીંયા અન્નપૂર્ણાનો દરબાર હોય અને અન્નપૂર્ણા માતા રાજ કરતા હોય એવું સુંદર જાજરમાન જેવું નામ છે એવું પીરસવામાં પણ આવે છે અને મજા આવે, તૃપ્તતા થાય અને એ તૃપ્તતાથી આપ ખુશ થાઓ, આપને નિજાનંદ મળે, પરમાનંદ મળે એવું આ હેપીનેસ સેન્ટર છે. અને એ માટે તમારે આવવું પડે નવસારીથી 30 કિલોમીટર દૂર ગણદેવી. 30 કિલોમીટર નથી, 20 કિલોમીટરની અંદર આવી જાય છે ગણદેવી. ગણદેવીમાં આપણે એન્ટર થાવ પ્રવેશ દ્વારમાં જ સામે આપણે ઉંબાડીઓને સિંગોડા ખાતે તળાવ છે ને એની સામે જ હેપીનેસ આવેલું છે. આ ગણદેવીનું ઉંબાડીઓ આપણે ખાવાનું બાકી છે, હજુ સિંગોડા બી ખાવાના બાકી છે. પણ આ રજવાડી ગણાતું હેપીનેસ સેન્ટર છે, ખૂબ સુંદર ટેસ્ટ છે, મજા આવે એવું છે. નવસારીથી આઉટડોર ટ્રીકોડા કરો અને ખાસ મારા વિદેશી જે દર્શકો છે તેમના માટે જ્યારે પણ તમે નવસારી અથવા આ વિસ્તારમાં આવો તો એકવાર હેપીનેસનું ખાવાનું ચોક્કસ ખાજો, હું ભલામણ કરું છું. મારા આ વિડીયોઝ તમે એકલા એકલા ના જોતા, કારણ કે હું કાયમ કહું છું કે એકલા જોશો તો પેટમાં દુખશે, એટલે આપણે વેચી ખાઈને ખાવાનું, એમ વેચી ખાઈને જોવાનું, બધાને બતાવવાનો, બધાને મોકલવાનો અને આ ટેસ્ટની મહેક, આ સ્વાદની સોડમ તમારા સુધી પહોંચે એનો અમારો સતત પ્રયાસ છે. તમારી આજુબાજુ પણ આવું કંઈક સારું વ્યંજન મળતું હોય તો અમારું ધ્યાન દોરજો, ચોક્કસ અમે આ વ્યંજનની મુલાકાત લઈશું, એ સેન્ટરની મુલાકાત લઈશું અને એનો સ્વાદ લોકો સુધી પહોંચાડીશું. હા, અમે આ કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી, આ કોઈ પણ હોટલની જાહેરાતના સ્વરૂપે નથી હોતું. કોઈ પણ વ્યંજન અથવા તો કોઈ પણ હોટલને અમે હાઇલાઇટ કરવા માટે નહીં, પણ એક સારો ટેસ્ટ મળે એ માટે વિનામૂલ્યે અમે આ શો કરતા હોઈએ છીએ. અમે અમારા ખર્ચે આવતા હોઈએ છીએ, અમારા ખર્ચે શૂટ કરતા હોઈએ છીએ, અમારા ખર્ચે રેકોર્ડ કરતા હોઈએ છીએ અને અમારા ધોરણે જ બતાવતા હોઈએ છીએ. એક પણ રૂપિયો અમે કોઈ પણ હોટલને લેતા નથી, એટલે કોઈ નાની હોટલવાળો હોય, કોઈ નાની લારીવાળો હોય તો ગભરાતા નહીં કે આ મોટા ખર્ચો થઈ જશે, કોઈ પણ પ્રકારનો ખર્ચો આપવાનો નથી હોતો. વિનામૂલ્યે અમે આ સ્વાદની સોડમ તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. તો જોતા રહો ઝટપટ ન્યૂઝની અમારી ખાસ રજૂઆત, સ્વાદની સોડમ.